આજે સાહેબ આવે છે કે પેલો અટલ બ્રિજ બનાવી દીધો આ બનાવી દીધો એટલે યુવાનોને શું ફાયદો તમે બનાવી દીધો હતું અમે કંઈ ફરવા માટે જવાના છીએ અહીંયા બાર કલાકથી બહાર નથી નીકળતા લાઇબ્રેરીમાંથી તો અટલ બ્રિજ ઉપર આટા ફેરા મારવા જવાના છે અમે લોકો કોઈ આ તો પહોંચ્યો અવાજ એ લોકોના બેરા કોને અથડાઈ પાછો આવે છે અવાજ લીધી જ્યાંથી ભરતી ના આવે ને ત્યાંથી ચપ્પલ નહીં પહેરવાના કોઈ બી નેતા એક જ વખત ટિકિટ અને પાંચ વર્ષ પછી એમની મુદ્દત પૂરી થાય એટલે કોઈને પેન્શનની કોઈ સુવિધા ના મળવી જોઈએ જો તમારે બધું જોઈએ યુવાનોને કશું નથી આપવું તો અમે લોકો પાગલ છીએ ખાલી યુવા પેઢી ઊભી થઈ જાય તો ગમે તે સરકાર આપણે સરકારનો નું વાંક જ નથી તીર આપણે જાતે જ મારીએ છીએ ગવર્મેન્ટ નોકરી જોઈએ જો ગવર્મેન્ટ ટ્રાન્સપરન્સી એક્ઝામ ના લઈ શકતી હોય તો ગવર્મેન્ટને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી કોઈ ભાજપ સરકાર અજીત ચલાટીની એક્ઝામર ના કરે પછી આપ આદમી સરકાર બનશે દેશનો ભવિષ્ય એવો યુવા વર્ગ ગાંધીનગરમાં આવ્યા છીએ ને ગાંધીનગરમાં આ લોકો બધા સાથે આપણે જમાવટ કરીશું બધા સાથે વાત કરવાના છીએ આ ઘણા બધા મિત્રો આવી ગયા છે શરૂઆત કરી છું હર્ષલભાઈ ક્યાંથી છો બરાબર મહેસાણા જિલ્લો કયો માહોલ છે આ વખતે ચૂંટણી હવે નજીક છે ચૂંટણીનો માહોલ તો કઈ નહીં યુવાનોને તો બસ રોજગાર જોઈએ ગવર્મેન્ટ નોકરી જોઈએ જો ગવર્મેન્ટ ટ્રાન્સપરન્સી એક્ઝામ ના લઈ શકતી હોય તો ગવર્મેન્ટને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી કોઈ બી પાર્ટીની સરકાર હોય પણ આજના યુવાનો પાંચ પાંચ વર્ષથી તૈયારી કરે છે તમે આટલા આટલા પેપર ફૂટો છો તો બી શું એક્શન લીધી કોઈ એક્શન લેવા માટે આજે તૈયાર નથી આજે યુવાઓ ઘર બાર છોડીને અહીંયા આવીને તૈયારી કરે છે જ્યારે એમના માતા પિતાના ઘણા બધા ઘણા બધા સપનાઓ હોય છે તો એ સપનાઓનું શું તમારે તો બેસીને બેસી જવું છે સત્તામાં આવીને તો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે તમે કંઈ કરો ટ્રાન્સપરન્સી એક્ઝામ લો અને કોઈને અન્યાય ના થાય એવું કરો શું ભણો તમે મેં એન્જિનિયરિંગ કરેલું છે અત્યારે ગેટની તૈયારી ચાલુ છે મારે શું નામ છે તમારું સાવધરિયા ભારત શું લાગે છે આ વખતે તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ ને ભાજપ બધા જબરજસ્ત જંગ જોવા મળ્યો છે શું લાગે છે આ વખતે શું તો એક તો પહેલાં તો કે જંગ તો હોવો જોઈએ જો સરકાર કોઈ પણ એમ કે જુદી જુદી હશે તો જો એક ચિંતા રહેશે એમ કે કોઈ પણ સરકાર જ્યારે આવે તો અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર કોઈ બી આવે એમ પણ વિદ્યાર્થીનું હિત વિચારે યોગ્ય ટાઈમે ભરતી પાડે યોગ્ય રીતે પરીક્ષા લે બસ એ જ વિચારીએ છીએ એમ તમે શું તૈયારી કરો છો સામે પણ મેં અહીંયા મેં બીએડ કરેલું છે અને અત્યારે જીસીએટ નેટ અને ટેટ ટાટની તૈયારી કરું છું ક્યાં બીજું સાઈડ જોબ કરો છો કે શું કરો નહીં સાઈડ જોબ નહીં તૈયારી ઓનલી ફોર કેમ છો મજામાં શું નામ છે તમારું નટવો સિંહ આપણે અહીંયા ગાંધીનગરથી તમારી બસ કંઈ નહીં પરીક્ષાઓ જલ્દી લેવડાય અને સરકાર સારી બને યુવાનોનું કંઈક સારું વિચારે બીજો શું વિચારે અને દરેક યુવાનો સારું કરે અને સરકારને અમે વોટ આપીએ બીજા કોને આપીએ ઘણી બધી અમારામાં કમેન્ટ આવતી હોય છે જમાવટમાં કે યુવાનોના ઘણા બધા મુદ્દાઓ છે અને એ મુદ્દાઓનું સોલ્યુશન નથી આવતું આ વખતની ચૂંટણી આવી રહી છે કેવા કેવા મુદ્દાઓ કેવી અપેક્ષા મુદ્દામાં એવું છે કે જો જે જે પણ સત્તા ઉપર આવે પણ અમારે યુવા માટે તો જે અમારું સારું કરી શકે અમે જ એને વોટ આપીશું બાકી અમને પાર્ટીથી કોઈ મતલબ હોતો નથી કારણ કે અમે અહીંયા તૈયારી કરવા બેઠા છીએ અને અમને સારી ફેસિલિટી આપે સરકાર બસ બીજું શું જોઈએ અને સારી રીતે પરીક્ષા લેવાઈ જાય તમારું વિપુલ ચૌધરી બનાસકાંઠા શું લાગે છે આ વખતે ચૂંટણીમાં

તોથી તમે આવો છો આટલો ટાઈમ આપો છો આપણે નહીં બોલશે તો કોણ જોઈએ યુવાનો જ બોલવું જોઈએ કોઈ પણ એવું ના હોય કે કોઈ પણ સરકાર આવે આપણે એટલી મતલબ નહીં મોદી સાહેબ આવી કે બીજો કોઈ આપવાળા આવી કોંગ્રેસ આવી તમે યુવાનોનું વિચારો ખેડૂતોનું વિચારો આ ખેડૂતો કેટલા દિવસથી ઓકળા પાડતા હતા તમે જોયા તા તો કોઈ આ તો પહોંચ્યો અવાજ એ લોકોના બેરા કોને અથડાઈ પાછો આવે છે અવાજ જેટ જેટલી વાર તમે જોયું છે ને દરેક વખતે કોઈ પણ સ્ટુડન્ટો હોય અથવા તો ખેડૂતો હોય એ લોકોને એ લોકો જો ભરવા માટે તૈયાર ના હોય ઘણી વખત અમને સિનિયર સિનિયર ક્લર્ક મારે મારા જ ભાઈબંધુ ઘણા બધા એથી જ વચિનજીરા તો જ એને ઘણી વાર એ લોકોને કીધું કે તમે અમારી નિમણૂક આપો હજુ લગભગ હમણાં હમણાં યુવરાજ છીએ જ મૂકેલું છવ્વીસ હજાર કરતાં વધારે નિમણૂકો આપવાની બાકી છે હવે આ નિમણૂકો નહીં આપો અને પછી તમે આ રિઝલ્ટ ચલો અમુક પોલીસ પોલીસનું રિઝલ્ટ આવી જશે અમે છવ્વીસ હજાર જે બાકી છે એને એ પાસ થયેલા છે એ છોકરાઓ થોડા પાછું ખેંચી લેવાના છે તો પહેલાં લોકોને તો લોસ જવાનું જ ને પછી આ જગ્યાઓ ખાલી પડી જવાની તમે વેઇટિંગ લિસ્ટ આપવાનું નાખ્યો છો તો પછી કઈ રીતે કરવાની તૈયારી શું તૈયારી કરો છો તમે હાલ તો તલાટીની જ કરીએ છીએ સરકાર કોઈ તો આપતો પડતી કરીએ ને બીજી કોઈ ચાલો ડીવાયની આપી પણ હાલ અમે ગ્રેજ્યુએશન હાલ થયા બરાબર અમે ચાલો ડીવાય કરવા જઈએ એકાદ મહિના માટે અને એવું ચલો તારીખ આપી દીધી તો તો અમે વાત ના ના કે એક થઈ જાય શું ખરેખર યુવાનો નારાજ તો આમ લાગે જ છે કારણ કે ટાઈમે અમુક ટાઈમે ભરતી નથી આવતી એમ અને લાંબા સમયથી ઘણા લોકો તો તૈયારી કરતા હોય એમ તો જો ટાઈમે ભરતી આવી જાય તો એમ કે એમને એક સંતોષ થાય એમ જે લાંબા ટાઈમની તૈયારી કરી રહ્યા છે એમને બીજા મિત્રો સાથે વાત કરીશું ક્યાંથી આવો છો આલમપુર ગાંધીનગર અહીંથી આવી જો ચંપલે પહેરતા નહીં એવા ટાઈમ આવી ગયો છે તો શું ભરતી આવતી ચપ્પલ નથી પહેરતા બાધા લીધી જ્યાંથી ભરતી ના આવે ને ત્યાંથી ચંપલ નહીં પહેરવાના શું કરવાનું ભાઈ બે વર્ષથી આવીએ છીએ અહીંયા વગર ઠેકવા વગર ભરતી લેતા નહીં આવે તો ભાઈ કેન્સલ કરી નાખે ગમે તે કોઈને કોઈ નાટકો ચાલુ જ હોય છે શાંતિથી પરીક્ષાથી શું લાવો તમે ભરતી લાવો મહેનત કરીએ છીએ સરકાર તો એમના પૈસા બધા આખું ઘર ભરી ના ને ભાંડું લઈ લે અને એમના જોડે પૈસા પંદર વીસ લાખ માગ આપણા જેવા પંદર વી લાખ હોય તો હું લઈ આવીએ પોતાનું ધંધો કોઈ બે ના જઈએ એવું છે લાવો જલ્દી કોક કરો ગમે તે બાકી આ જે આવે એ કોઈ આવતું તો તલાટી કરીએ છીએ તલાટી

તમે જેવું વિડીયો બનાવવાનું ચાલુ કર્યું બધા દૂર દૂર ભાગ્યા કોઈનામ ત્રેવડ છે બોલવાની કેમ નથી ખાલી યુવા પેઢી ઊભી થઈ જાય તો ગમે તે સરકાર આપણે ઘર સરકારનું કંઈ વાંક જ નથી અધરા તીર આપણે જાતે જ મારીએ છીએ અને અત્યારે વાંચવાનું ખરું પણ અધરા તીર મારે જેવું વાંચવાનું જો લાગ્યું અત્યારે કોઈ દેખાતું નથી આપણું એમ કોઈ ફિક્સ ના રાખી શકાય હજુ હવે નવા નવી હમણાં જ ગ્રેજ્યુએટ થયા એટલે અમે જીપીએસસી અત્યારે તોડી લેવાના નથી કે કશું કરી શકવાના એટલે તૈયારી ચાલુ રાખવી કોઈ ક્લાસ થ્રી હાથમાં હોય તો આગળ જઈએ કાંઈ કેવા સપના જોવા જોઈએ શું સપનાઓ સપના તો બધા છે અંદર બધા સપના જોતા જ હશે પણ કઈ સરકાર હવે તલાટીનું આપ્યું છે તો તલાટીમાં કેવું અધરું તીર મારવાનું છે પેલા આવ્યું ના આવ્યું ના આવ્યું કે ના આવ્યું ક્યારે આવે કોઈ નક્કી નહીં એટલે આ બધું આમ તો કરીએ છીએ આપણે જાતે પોતે જ આપડા તીર ઊંધા મારીએ છીએ એવું થયું છે કેમ કે આ લોકો કોઈ બોલતા નહીં નારાજ નારાજ છો તમે ના નારાજ તો પહેલાં સરકારથી તો નારાજ છે જ પણ આ આપણી યુવા પેઢી છે એનાથી એ નારાજ રહેવું જોઈએ આમ તો નારાજ જ છે કેમ કે આ લોકો કોઈ બોલતા નહીં આ એક 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 ભાગી જાય બધા બોલે તો એકતામાં જે અવાજ પડે એ ક્યાંય ના પડે એટલે બધા ભેગા થઈને બોલ્યા હોય તો કંઈક આટલાથી ત્યાં તો જવા હું અહીંથી બૂમ મારું તો ત્યાં સામાના સાંભળાય પણ અમે બધા ભેગા થઈને બૂમ માળીએ ને તો પેલા સામે ચા વાળા ભાઈને હોવડાય એવું છે બધાને ભગતસિંહ જોઈએ છે પણ ભગતસિંહ પાર્કાના ઘરે જન્મે તો સારું અત્યારે પોલીસનું આંદોલન થય ગમે તેવા આંદોલન થાય જે લોકોએ આગેવાની લીધી એ લોકોને આજે ગવર્મેટે સસ્પેન્ડ કરી દીધા છે આજે ચલો પોલીસ લોકોને ન્યાય મળી ગયો તો જે લોકો સસ્પેન્ડ થાય એમનું શું આજે એ લોકોને એ લોકો મતલબ નોકરીમાં લેવા પાછા તૈયાર નથી અને આજે ચલો ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ અગ્નિવીર યોજના લાવે છે તો હું એક જાગૃત નાગરિક તરીકે એક વિદ્યાર્થી તરીકે મારું એવું માનું છે કે અગ્નિવીર સૌપ્રથમ પોલિટિક્સમાં આવવું જોઈએ કોઈ પણ પ્રધાનમંત્રી હોય મુખ્યમંત્રી હોય એમએલએ હોય કે સાંસદ હોય દરેક લોકોને એક જ વખત મોકો મળવો જોઈએ જો એ લોકો એક વખત મોકો મળીને આખી જિંદગી પેન્શન ખાતા હોય તો આ વિદ્યાર્થીઓ આખી મતલબ બાર બાર વર્ષ પંદર પંદર વર્ષ તૈયારી કરીને અહીંયા આવે છે અને એના પછી જો એ લોકોને પછી તમે એમ કહો ચાર વર્ષ નોકરી રાખીને પછી પેન્શન નહીં મળે તમારો પગાર બંધ કરી દઈશું ચાર વર્ષ પછી તમારે બીજી નોકરી શોધી લેવાની તો તમે લોકો સમજો છો તો તમારી જાતને આ લોકોને સત્તાનો અહંકાર આવી ગયો છે આજે આજ નહીં આ તમે આજે નહીં બોલો તો આવનારી પેઢી તમને ક્યારેય માફ નહીં કરે આજે આ લોકો આર્મીમાં આગની બી લાવ્યા બેંકમાં લાવ્યા રેલવેમાં લાવ્યા તો તમે લોકો કરવા શું માગો છો આજે આજે તમે યુવાનો યુવાનો જાગૃત થાવ કોઈ પાર્ટી આ લોકો ધર્મના નામે બસ લડાવે છે ભટકાવે છે બધાને તમે આટલું ભણે છો તો ભણવાનો મતલબ શું જો તમે જાતિ ધર્મમાં ફેલાઈ જશો તો દરેક લોકો પોતાનો હું ભાજપનો હેટર્સ નથી કે આમ આદમી કોંગ્રેસનો પ્રેમી નથી પણ એક યુવાન છું તો મારે કહેવું જોઈએ કે જો આ અગ્નિવર યોજના લાગુ પડતા તો સૌ પ્રથમ પોલિટિક્સમાં લાગુ થવી જોઈએ કોઈ બી નેતા એક જ વખત ટિકિટ અને પાંચ વર્ષ પછી એમની મુદ્દત પૂરી થાય એટલે કોઈને પેન્શનની કોઈ સુવિધા ના મળવી જોઈએ જો તમારે બધું જોઈએ છે યુવાનોને કશું નથી આપવું તો અમે લોકો પાગલ છીએ તો આજે દરેક યુવાને જાગૃત થવું પડશે જોવું પડશે આજે સત્યાવીસ વર્ષથી એ લોકો શાસન કરે છે તો સત્યાવીસ વર્ષથી શાસન કરીને તમે શું વખોડી લીધું આજે આટલું ગુજરાતમાં સાડા ત્રણ લાખ કરોડ દેવું છે તો તમે એ નથી જોતા અને કોઈ બીજી પાર્ટી આવીને યુવાનોની વાત કરો તો તમે એમ કહો છો રેવડી આપ્યો છો રેવડી તો આપો છો અત્યાર ઘડી યુવાનોને આ તમે કશું નથી કરી શક્યા એટલે કોઈ બીજી પાર્ટીને મોકો મળે છે અને હું તો માનું છું લોકશાહીની અંદર વિપક્ષ હંમેશા મજબૂત હોવો જોઈએ કોંગ્રેસ હોય આમ આદમી હોય કે ભાજપ હોય જે પણ સત્તા પક્ષ હોય એની સામે વિરુદ્ધ તમારે પ્રશ્ન પૂછવાની હિંમત હોવી જોઈએ આ જ નહીં પૂછો તો ક્યારે પૂછશો બધું વેચાઈ જશે પછી આજે સાહેબ આવે છે કે પેલો અટલ બ્રિજ બનાવી દીધું આ બનાવી દીધું એટલે યુવાનોને શું ફાયદો તમે બનાવી દીધો તો અમે કંઈ ફરવા માટે જવાના છીએ અહીંયા અહીં બાર કલાકથી બહાર નથી નીકળતા લાઇબ્રેરીમાંથી તો અટલ બ્રિજ ઉપર ફેરા મારવા જવાના છીએ અમે લોકો તમે લોકો અહીં સાત સાત કરોડનો બનાવી દીધો સાતસો કરોડનો બનાવી દીધો તો એનાથી યુવાનોને શું ફાયદો બનાવો ને ગવર્ ગવર્મેન્ટ સંસ્થાઓ બનાવ્યું હતું આજે બધું પ્રાઇવેટીકરણ થઈ ગયું છે અમારે તો ગુલામી કરવાની પ્રાઇવેટ કંપનીઓની આજે પ્રાઇવેટ કંપનીમાં જવાનું બધું એમના હિસાબથી થવાનું તો દરેક યુવાન પોતાના સિક્યોર ફ્યુચર માટે ગવર્મેન્ટની તૈયારી કરતો હોય છે એટલા માટે ગવર્મેન્ટમાં અગ્નિવીર જે સ્કીમ લાવે છે એનાથી સખત હું જાગૃત નાગરિક તરીકે વિરોધી છું કોઈ પાર્ટીનો કાર્યકર નથી હું પણ અત્યારે કહેવું જોઈએ કે જો પ્રધાનમંત્રી અગ્નિવીર યોજના લાવતા હોય તો સૌ એમના રાજકારણમાં લાગુ કરીને પછી આગળની વાત કરે બેરોજગારી ગુજરાતમાં કેટલી હશે આમ બેરોજગારી તો કહીએ તો ઘણી બધી છે તમે જોતા જશો કે આ બધા બેરોજગારી જ કહેવાય કે અત્યારે વિદ્યાર્થી સ્ટેજ ઉપર એક બેરોજગારી જ કહેવાય યુવરાજસિંહ તો પોતાનો એમને નોકરી નથી લેવાની તે આપણા માટે લડતા હોય છે પરંતુ આપણે તેમને સપોર્ટ કરવો જોઈએ બિલકુલ બીજા મિત્રો પણ છે ઘણા બધા મિત્રો આવ્યા છે પણ ઘણા બધા મિત્રો નથી બોલતા તમને કોઈ જબરજસ્તી નથી પણ તમે તમારા મનની વાત કહી શકો છો કારણ કે અમે તમારે મનની વાત સાંભળવા આવ્યા છીએ તમારી સમસ્યાઓનું સરકાર સુધી કે તંત્ર સુધી પહોંચાડવા માટે આવ્યા છીએ બીજા ઘણા બધા મિત્રો છે શું માનો છો કેવું રહેશે આ વખતે માહોલ ચૂંટણીમાં તો વિરોધ પક્ષ મજબૂત છે આ વખતે પણ બીજું તો બીજું કાંઈ નહીં પાણી નથી આવતું પેલા લાઇબ્રેરીમાં કેટલા દિવસથી છે યુવાધનને અમે મળ્યા યુવાધનોને શું શું સમસ્યા છે ત્યારબાદ અમે ગામડાઓમાં શહેરોમાં દરેક જગ્યાએ જવાના છીએ જમાવટ કરવાના છીએ રાજકારણની જમાવટ હોય કે કોઈ પણ પ્રશ્નોની જમાવટ હોય તમામ મુદ્દાઓ તમારા સમસ્યા તમામ મુદ્દાઓ તમામ આવરી લઈશું ને બધું જ બોલીશું જે તમે બોલવા માગો છો